ચીનના એક ખ્યાતનામ તત્વચિંતક હ્યુએન સંગ પ્રવાસ માટે પધારેલા ભારત વર્ષની અંદર વિદેશના અનેક મહાનુભાવો બુદ્ધિશાળી તત્વચિંતકો લેખકો પ્રવાસીઓ એ ભારતની યાત્રા કરવા માટે આવતા અભ્યાસ કરવા માટે આવતા હ્યુએન સંગ પોતાના શિષ્યો સાથે ભારત આવ્યા ભારતનું અનેરું આકર્ષણ એ વિશ્વના પ્રત્યેક દેશોની અંદર હતું અત્યારે કોઈની પાસે વધારે પૈસા ભેગા થાય સવલત થાય તો ઓસ્ટ્રેલિયા સિંગાપોર હોંગકોંગ કે અમેરિકા કે આ દેશોની આપણે ટૂર લગાવતા હોય છે આજથી વર્ષો પૂર્વે વિદેશમાં કોઈની પાસે વધારે પૈસા ભેગા થાય કે સંશોધન કરવાની ઈચ્છા હોય ત્યારે ભારતની ટ્રીપ મારતા હતા ભારત એ જોવાલાયક હતો ભારત એ જાણવાલાયક હતો ભારત એ માણવાલાયક હતો એટલે હ્યુએન સંગ પોતાના શિષ્યો સાથે આવ્યા ભારતમાં બધે ખૂબ જ ફર્યા ભારતમાં ભવ્ય વિદ્યાપીઠો હતી આજે સમગ્ર વિશ્વની અંદર નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠનું નામ એ ભારત વર્ષ સાથે સંકળાયેલું છે જેમાં એ સમયે ચાલીસ ચાલીસ વિદ્યા શાખાઓની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અલગ અલગ દેશોમાંથી સ્પેશિયલી ભારતની અંદર ગ્રેજ્યુએશન કરવા માટે આવતા હતા અત્યારે જેમ ભારતના વિદ્યાર્થીઓ ઓક્સફર્ડ કેમ્બ્રિજ કે હાવડમાં જાય છે એમ વિદેશના વિદ્યાર્થીઓ નાલંદા તક્ષશિલામાં અભ્યાસ કરવા માટે આવતા હતા ભારતના તેજાના મરી મસાલા એ વિદેશીઓની અંદર વખણાતા હતા આપણું ઢાકાનું મલમલ એક વીટીની અંદરથી પસાર થઈ જાય એટલું મુલાયમ મખમલ આખી સાડી એક વીટીમાંથી પસાર થઈ જાય માચિસની પેટીમાંથી પસાર થઈ જાય એટલું રેશમી કાપડ મુલાયમ બનાવવામાં ભારત પાસે આવતું હતું આવી તો ઘણી બધી વસ્તુઓ ભારતમાં હતી અત્યારે આ બધી ભારતની વાતો સાંભળીએ ત્યારે આપણને લાગે કે ભૂતકાળ આવો ભવ્ય હતો વર્તમાનમાં કેમ ભલીવાર નથી ભૂતકાળ કેટલો સરસ હતો વિદેશના લોકો આપણા દેશમાં આવતા હતા જ્યારે અત્યારે બધી જ વસ્તુઓ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અહીંયા જેટલા કંઈ માણસો બેઠા હશે લગભગ તમામ પાસે ફોન હશે દરેકના ફોન અલગ અલગ કંપનીના હશે કોઈની પણ પાસે ભાગ્યે જ ભારતની કંપનીનો ફોન હશે તમે જે નોકિયા વાપરો છો ને એ ઇન્ડિયાનો નથી એ ફિનલેન્ડનો છે બ્લેકબેરી વાપરીએ છે એ પણ બારનો છે પછી આઈફોન વપરાય છે એ પણ સ્ટીવ જોબ્સનો છે સેમસંગ વાપરીએ છે કેટલાકને એમ કે સેમસંગ એટલે રામસંગના કોઈક ભાઈ હશે આ સેમસંગ કે સિંહ બાપુના કોઈ ભાઈ નથી આ બારની કંપની છે જેટલા કંઈ ફોન અત્યારે ભારતમાં વાપરવામાં આવ્યા છે એ બધા જ વિદેશી કંપનીના છે તો પછી ભારત ભવ્ય છે અત્યારે પણ આપણી માનસિકતા એવી છે કે કોઈનું ટી શર્ટ કે કોઈના કપડાં કે કોઈના ચશ્માની ફ્રેમ પર કે ઇવન તો કોઈની પેન પર મેડ ઇન યુએસએ વાંચીએ એટલે આપણી એક માનસિકતા જેવી થઈ ગઈ છે એને આપણે ભવ્ય જ ગણીએ જ એને સુપ્રીમ જ ગણીએ મેડ ઇન યુએસએ પછી ભલે ને ઉલ્લાસનગર સિંધી એસોસિએશન નું હોય યુએસએ ઉલ્લાસનગર સિંધી એસોસિએશન પણ માણસોના મનની અંદર ભાવના જ યુએસએ નો એક સિમ્બોલ મારવામાં આવે એટલે એ લોકો સુપિરિયર જ આ બધાનું કારણ એ છે કે આપણે બસો બસો વર્ષ સુધી ધોળિયાઓના ગુલામ રહ્યા છીએ અને સાતસો સાતસો વર્ષ સુધી એ મોગલોના ગુલામ રહ્યા છે માણસ હજાર હજાર વર્ષ સુધી ગુલામીમાં રહે એની માનસિકતા બદલાય કે નહીં માનસિકતા બદલાઈ ગઈ ભારતીયોની આટલા વર્ષ સુધી લોકોની ગુલામી માર્યા આજે પણ તમારા અમરેલીમાં કોઈ પરદેશથી ધોળીઓ આવશે ને અને જો કદાચ આપણી સભામાં કોઈ ભૂલથી ધોળીઓ આવી જાય ને તો તો આમ સભા છૂટ્યા પછી ટોળું વળી જાય જાણે આમ વાળી વાંદરો દેખાય ને કાઠિયાવાડમાં આમ ટોળે વળી જાય વાયન્દ્રો વાઈન્દ્રો છોકરા ભેગા ફરે એમ એકાદો ધોળીઓ દેખાઈ જાય ને તો બધા ટોળું ફળી જાય કહો કે ધોળા આપણા દેશમાં આવ્યા હવે ત્યાંના કેટલાક તો ભંગી હોય છે તો બધા ખાલી ધોળી ચામડી વાળા એટલે કે સુપીરિયર પણ આપણે બસો વર્ષ સુધી અંગ્રેજોના એટલા ગુલામ રહ્યા છીએ કે ધોળી ચામડી જોઈ નથી અને આપણને એ આપણા કરતા સુપીરિયર લાગ્યા નથી આજે ભારત આઝાદ થયા પછી પણ ધોળી ચામડી પ્રત્યેનો આદર ભાવ હજી જતો નથી હજી આપણે એમ માનીએ છીએ કે ધોળી ચામડી વાળા એટલે આપણા બોસ અને આપણે કાળી ચામડી વાળા ગૌ વણા એટલે આપણે ગુલામ જ ધોળિયા જ વધારે બુદ્ધિશાળી અને આપણે માપના જ બુદ્ધિશાળી તો પછી પંદરમી ઓગસ્ટ શેની શેની આઝાદી અંગ્રેજોની ગુલામીની જંજીરો ગઈ ભારતમાંથી ગુલામીની માનસિકતા તો જતી નથી આ માનસિકતાનો હજી ત્યાગ નથી કરી શકતા હજી કોઈ અંગ્રેજીના બે પાંચ વાક્યો બોલે એટલે તરત આપણે એને એમ માનીએ છીએ કે આ બહુ બુદ્ધિશાળી ભાષા સાથે બુદ્ધિત્વ સંકળાયેલું છે પણ અંગ્રેજી વાળા બુદ્ધિશાળી ગુજરાતીવાળા કાંઈ નહીં એટલે ઠેર ઠેર સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવાના ઇંગ્લિશ શીખવું છે ઇંગ્લિશ વધારે બોલતા થઈ જાય વધારે બુદ્ધિશાળી ગણાવવા લાગે આ આપણી હજી ઇંગ્લિશ જરૂરી છે એઝ એ લેંગ્વેજ ઇટ્સ ગુડ જરૂરી છે અમે પણ જાણીએ છીએ બોલીએ છીએ પણ એના પ્રત્યે આપણી ગુજરાતી ખરાબ આપણી હિન્દી ખરાબ આપણી સંસ્કૃત ખરાબ અને એ જે જાણે એ જ સુપીરિયર એ માનસિકતા ગલત છે ભાષા તરીકે જરૂર છે વિદેશીઓ પણ જે દેશમાં લલચાતા હતા એવી ગજબની સંસ્કૃતિ આપણી પાસે હતી પણ અત્યારે પરિસ્થિતિ થોડી વિપરીત જોઈએ એટલે આપણને વિશ્વાસ ઉઠતો જાય કારણ કે પરદેશમાં જે કક્ષાનું ડિસિપ્લિન એવું ડિસિપ્લિન આપણા ભારતમાં ના મળે વિદેશની અંદર તમે જોજો તો પરદેશમાં કેટલાક છોકરાઓ બાળક જેવા અમારી સાથે ફરતા હતા ગાડીમાં એક છોકરો બેઠો હતો સંતોએ ચોકલેટ આપી એટલે ચોકલેટ એને ખાધી ખાધા પછી ચોકલેટનું રેપર આવે ને કાગળિયું એ હાથમાં પકડી રાખ્યું થોડીક વાર સુધી પકડી રાખ્યું એટલે મેં કીધું થોડી તવે ફેંકી દે મને કે નો સ્વામી ધેર ઈઝ નો ડસ્ટબિન ડસ્ટબિન નથી એટલે ચોકલેટ નું રેપર ફેંકાય નહીં બધું ફેંકાય બધું ફેંકાય ઇન અવર ઇન્ડિયા હોલ ઇન્ડિયા ઇઝ ડસ્ટબિન અમારા ભારતમાં આખો દેશ ડસ્ટબિન છે જ્યાં ફેંકવું હોય ત્યાં ફેંકો અમાર તો પવન દેવતા ઉપાડીને લઈ જાય આપણી આ માનસિકતા છે સભા છૂટ્યા પછી પણ કચરો કાગળિયા રોડ પર નાખી અને નગરને પણ બગાડે આ આપણી માનસિકતા છે આપણા ગુજરાતમાં આપણા ભારતમાં અમે બોમ્બે માં પધરામણી ગયા દાદરા ચડતા હતા અને દાદરામાં ખૂણા ઉપર ગણપતિની સરસ્વતીની માતાજીની મૂર્તિઓ બહુ ભાવવાળા લાગે છે આ બિલ્ડિંગ વાળા રાખે આપણા કેટલી શ્રદ્ધાની આસ્થા છે કે સીડી પર ચડતા ચડતા પણ ભગવાનના માતાજીના દર્શન થાય એટલે ભગવાનની ટાઇલ્સો ફિટ કરવામાં આવે છે મન કે સ્વામી એવું નથી લોકો ખૂણામાં પિચકારીઓ મારતા હતા ને એટલે ભગવાનના ફોટા પથરાયા છે શું આપણા હિન્દુસ્તાનની શરમજનક હાલત કહેવાય કે લોકો પિચકારીઓ ના મારે એના માટે ભગવાનના ફોટાનો ઉપયોગ કરવો પડે પણ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ગણપતિના ફોટા ઉપર પણ કેટલાક લોકો પિચકારીથી અભિષેક કરેલો શું હાલત છે આપણા ભારતની આપણા દેવી દેવતાના ફોટા ઉપર પાનની પિચકારીઓ મારતા આપણને લેશ માત્ર શરમ કે સંકોચ ન થાય અને પછી આપણે ગૌરવ માનીએ ગર્વ છે કહો આમ હિન્દુ હે મેરા ભારત મહાન કઈ રીતે મહાનતાની આ વાતો છે જોઈ આવે એ લોકોને ડિસિપ્લિન અને આપણી ડિસિપ્લિન નો ડાઉટ આપણી અંદર ઘણું બધું છે હું વિદેશની થોડીક વાતો કરીશ એ વિદેશથી વધારે અભિભૂત થયેલા અમે છીએ એટલે નહીં પણ મારા ભારતમાં કંઈક ખૂટે છે મને બધું ડંખે છે ને એટલે હું વાતો કરું છું આપણા ભારતમાં આટલો ભવ્ય ભારત આખા વિશ્વની અંદર સવાબદની વસ્તીવાળો આપણો ભવ્ય દેશ આવી ભવ્ય સંસ્કૃતિ આટલા અવતારો ક્યાં આટલા મહાન સંતો ક્યાં આવા ભક્તો ક્યાં છતાં ભારતને હજુ પણ કેટલાક લોકો તરફ જોઈ અને આકર્ષણ થાય શીખવા જેવું છે ઘણું બધું શીખવા જેવું છે વિદેશની અંદર કોઈ પણ જગ્યાએ તમને આટલું બધું તમે કદાચ આમાંથી કોઈ ગયા હશો રેલવેના પાટા પસાર થતા હોય કોઈ પણ જગ્યાએ રેલવેના ફાટક અમે આટલા વખતમાં ક્યાંય જોયા નથી અનેક દેશોમાં ફર્યા ક્યાંય રેલવેના ફાટક નહીં ટ્રેક હોય પાટા પસાર થાય તો ફાટક નહીં તો માણસો ઘૂસી ના જાય ના ગુસે રેડ અને ગ્રીન લાઈટ બે લાઈટ જ હોય રેડ લાઈટ થાય એટલે લોકો ત્યાં સ્ટોપ થઈ જાય ગ્રીન થાય એટલે લોકો જતા રહે અને એની સામે હિન્દુસ્તાની હાલત જો ફાટકની નીચે તાર બાંધ્યા હોય છે ફાટકની નીચે તાર બાંધ્યા હોય કારણ કે પેલા સાયકલો વાંકી વાળી વાળી લઈ જાય છે બાઇક નાખે જ બોલો સારું છે કે ગાડીઓ ખભે ન ચડાવતા નહીં તો ચાર પૈડાવાળી ઊંચી કરીને લઈ જાય એવા હિન્દુસ્તાનીઓ છે અને એમાં એ જોજો કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ રેલવેનું ફાટક બંધ હોય ને એટલે આ સાઈડ વાળા ઉભા રહી ગયા હોય સામે વાળા ઉભા હોય આપણા બધાના મનમાં એ જ માનસિકતા છે કે આપણે ગમે તેટલા મોડા હોઈએ ને તો ઓવરટેક કરીને આપણે આગળ જ જતું રહેવાનું હવે તમે પાછળ આવ્યા છો તો યુ હેવ ટુ સ્ટેન્ડ ધેર તમારે ત્યાં ઉભા રહેવું પડે ના હું તો બાદશાહનો લોર્ડ કર્ઝનનો દીકરો એટલે હું તો ગમે તેટલો મળવા આવું તો મારી ગાડી તો આગળ જ જાય એટલે ધીમે ધીમે કરતા બાયપાસ કરતા કરતા આગળ આવીને રહી જાય એટલે આ બાજુની એક સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ તો ફૂલ હોય રાઈટ હેન્ડ સાઈડ પણ આપણે ભરી દીધી સામે પણ એવું જ હોય સામે વાળું આખું પેક થઈ ગયું હોય આ આખો રોડ ભરાઈ ગયો સામેનો આખો રોડ ભરાઈ ગયો મહાભારતના યુદ્ધમાં પાંડવો કૌરવો સામસામે ગોઠવા આવે ને એવું દ્રશ્ય હોય જ આમ ગુરકિયા કરતા હોય આમ એક્સિલેટર મારી મારે હમણાં ખુલે એટલી વાર આયા જ સમજો જો કોઈ ધોળિયું આ દ્રશ્ય જુઓ ને ગૂગલ થી ફોટો પાડીને કેમ તો ધોળિયાને તો હાર્ટ એટેક જ આવે કે આ ફાટક ખુલશે ત્યારે ઇન્ડિયાનો જશે ક્યાં આ બાજુ રોડ પેક છે આ બાજુ રોડ પેક છે તો આ લોકો જશે ક્યાં છતાં પણ ફાટક ખુલે ને પાંચ મિનિટમાં ખાલી થઈ જાય એનું નામ ઇન્ડિયા પાછું હા આ આપણો હિન્દુસ્તાન કોઈ તકલીફ ન પડે આ પરદેશના લોકો પોતાની રૂમ પર લખે બોર્ડ મારે ડુ નોટ ડિસ્ટર્બ મી ઇન્ડિયાના લોકો આવો વોર્ડ ના મારે એ લોકો એવા વોર્ડ મારે નો વન કેન ડિસ્ટર્બ મી કોઈની તાકાત છે ડિસ્ટર્બ કરે કારણ કે ગામ આખાને આપણે કરતા હોઈએ કોણ આપણને ડિસ્ટર્બ કરે આપણી માનસિકતા જ વિદેશમાંથી ઘણું બધું ડિસિપ્લિન શીખવા જેવું છે અહીંયા બેઠેલાને સાથે સાથે મારી અપીલ આ પણ છે રામાયણની પારણ એટલે રામ સીતાના ખાલી ચરિત્રોની વાતો ન હોય આપણા દેશમાં રામ થઈ ગયા અને લોકો આપણને કહી જાય કે તમારા ભારતમાં ડિસિપ્લિનનો છાંટો નથી એ મને કે તમને સંભળાયેલી ગાળ નથી એ આપણા રામ કૃષ્ણ અને સ્વામિનારાયણને સંભળાયેલી એક ગાળ છે એ આપણને લાગવું જોઈએ કે ભારત માટે એક શબ્દ બોલી જાય કે ભારતમાં ભ્રષ્ટાચારીઓ છે ભારતમાં લાંચ રુશ્વતવાળા છે ભારતમાં અસ્વચ્છતા છે આવી વાત કઈ છે ના જાય આપણો આવો ભવ્ય ભારત દેશ છે એવા ભારતને જોવા માટે શીખવા માટે યુએન સંઘ આવ્યા ભારતમાં બધે જ ફર્યા કેટલાય દિવસો મહિનાઓ સુધી શિલા સ્થાપત્ય ગણી નટરાજની મૂર્તિઓ ડાકાનું મલમલ ઘણું બધું લીધું પાટણના પટોળા આપણા વખણાતા હતા પડી પટોળે ભાત ફાટી પણ ફિટે નહીં એવો અદ્ભુત રંગ એ સમયે હજુ પણ પાટણની અંદર એ પટોળા બને જ અદ્ભુત નજારો આપણા ભારતના પ્રત્યેક પ્રાંતનો હતો બધું લીધું નાવમાં બેસીને દરિયાઈ માર્ગે પાછા જતા હતા રસ્તામાં વાવાઝોડું બહુ જ આવ્યું નાવિક કે વજન ઓછું કરવું પડશે શું કરવાનું વજન ઓછું કરવા માટે એટલે ભેગો સામાન લાવ્યા તે ઓછું કરવાનું ચાલુ કર્યું ભગવાનની મૂર્તિઓ દેખાઈ પહેલી નટરાજની મૂર્તિ સત્યમ શિવમ સુંદરમ નહીં ઘણી વાર આપણે બહાર ફરવા જતા હોય એટલે કપડાં સામાન બધું ભર્યું હોય દાડીને સામાન થેલામાં મૂક્યો ને પછી પૂજાની પેટી ઉપર મૂકવા જાય અને થેલાની ચેન બંધ કરવા જાય તો થેલાની ચેન બંધ ના થાય એટલે જેવી પૂજાની પેટીની બાજુ પર મૂકીને ચેન વાખે ને તરત બંધ થઈ જાય પછી શું બોલે આ એક જ નડતી હતી હા એટલે એને ઘેર મૂકીને જાઓ હવે વાંધો નહીં આપણને બીજું બધું જ કાંઈ નડે અને આ પૂજાનો નડે આ લોકોએ વજન ઓછું કરવા માટે ભગવાનની મૂર્તિઓ નીચે પધરાવી બધું પધરાયું વજન ઓછું થયું થોડેક નાવ આગળ ચાલી ત્યાં ફરીથી નાવિક બોલ્યો કે હજુ વજન ઓછું કરવું પડશે એટલે એના શિષ્યો બેઠા તે લોકો ગીતા ભાગવત રામાયણ ઉપનિષદ જે ધર્મગ્રંથો હતા એને દરિયામાં પધરાવા જતા હતા કે થોથા દરિયામાં ભલે પડતા આપણે જ બચી જઈએ ત્યાં હ્યુએન સંઘ ઊભા થયા એ કે ભારતના ધર્મશાસ્ત્રોને ન પધરાવો હું દરિયામાં પડું છું એ પોતે દરિયામાં પડવા કે શિષ્યો કે ગુરુજી આપ શા માટે પડો છો આ કાગળિયાઓ આ રામાયણને શું કરવા સાચવવાનું ત્યારે યાદ રાખજો ચાઈના અત્યારે સમગ્ર વિશ્વ ઉપર જે માર્કેટિંગ ફિલ્ડની અંદર એક એક આઈટમની અંદર જે હકુમત જમાવે છે એ ચાઈનાનો ધર્મગુરુ આજથી વર્ષો પહેલા શું બોલ્યો કે ભારતનો એક એક ધર્મ ગ્રંથ ચીનના દસ દસ ધર્મગુરુની ગરજ સારા એટલો પવિત્ર છે એટલે હું ભલે મરી જઉં પણ ભારતના ધર્મગ્રંથોને બચાવીને ચાઇનામાં લઈ જજો આ આપણા ભારતના ધર્મગ્રંથો આટલી વાત થઈ એટલે હ્યુએન સંઘના બે શિષ્યો તાત્કાલિક દરિયામાં પડી ગયા જળ સમાધિ લીધી વજન ઓછું કર્યું અને ભારતના ધર્મગ્રંથોને ચાઇના સુધી લઈ ગયા સમગ્ર વિશ્વ જે કંઈ શીખ્યું છે એ ભારતમાંથી શીખ્યું છે આ કેવળ રામાયણની વાતો નહિ આ કેવળ આજકાલના છાપામાંથી વાતો નહીં જો ભારતનો ઇતિહાસ વાંચો વિશ્વનો ઇતિહાસ વાંચો વિશ્વના પ્રત્યેક વ્યક્તિઓ કાન પકડવા મળે કે જે સમયે અંગ્રેજો પોતાના શરીર પર ઝાડની છાલ વીંચતા હતા એ સમયે આપણા રામાયણની અંદર રામ કેવા અલંકાર પહેરે છે રામાયણ વાંચો તો ખરા જે સમયે લોકોને કોન્સેપ્ટ નહોતા ખબર અરે વિજ્ઞાન નતું વિશ્વના કોઈ દેશો પાસે આજની તારીખે બાઇબલની અંદર ક્રિશ્ચિયાનિટીમાં એમ માને છે કે ઈસુ ખ્રિસ્ત જન્મ પહેલા પૃથ્વી હતી જ નહીં પૃથ્વીનો જન્મ બે કે ત્રણ હજાર વર્ષ પહેલા થયો છે જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય છે એમ વિશ્વના તમામ ધર્મોની માન્યતાઓ ખોટી પડતી જાય છે અને હિન્દુ ધર્મ સાચો પડતો જાય છે તમામ ધર્મો બાઇબલ એમ કે છે પાંચ હજાર વર્ષ પહેલા પૃથ્વી જ નહોતી અને દ્વારિકામાં ખોદકામ કર્યું તો દરિયાની નીચેથી નવ હજાર વર્ષ જૂના તો અવશેષો નીકળ્યા છે નવ હજાર વર્ષ જૂના લોથલ ને મોહિન જો ને આ બધા અવશેષો આપણા કેટલાક લોકો એમ કે છે કે ઉભા થઈને ખાવાની આ જે બુફે સિસ્ટમ એ ત્યાં એ પણ હતું આ લોથલમાં દ્વારિકામાં જે નગરી ખોદી એમાં નીચેથી ઇંગ્લિશ સંડાસ નીકળ્યા છે આ ધોળિયાઓ આપણને એમ કે છે કે બેઠા બેઠા જવાની સિસ્ટમ અમારી ઇંગ્લિશ ટોયલેટ છે જ્યાં જ્યાં ઇંગ્લિશ વાળી અમારે ભારતમાં કરતા હતી પહેલેથી અમારા દેશમાં એ સાયન્સ હતું ગજબની ટેકનોલોજી આપણા ભારત દેશની અંદર હતી પણ આપણી આ ગુલામી માનસિકતાએ આપણને હણી નાખ્યા છે એની વચ્ચેથી બહાર નીકળવા માટે પુનઃ આપણા ધર્મ શાસ્ત્રો એ ધર્મશાસ્ત્રોનો આધાર પકડીએ ત્યારે આપણને ખબર પડે ભવ્ય વારસો એ મારી તમારી સૌ કોઈની પાસે છે આ આ રામાયણની છે આપણને આપણો વિરલ વારસો ખબર પડે હું કોણ છું એ આપણને ખ્યાલ નથી તો રામાયણનો રામનો પરિવાર આપણને સમજાવે છે કે આપણે કોણ છીએ આ જન્મ શુદ્ધા નામ મા ફલોદય કર્મ નામ રઘુકુળ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય અરુ બચનું ન જાય અયોધ્યાની અંદર દશરથ જેવા પવિત્ર રાજાના કુટુંબની અંદર રામચંદ્ર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો આદર્શ રીતે વિશ્વામિત્ર સાથે ગયા અસુનો સહાર કર્યો સીતાજી સાથે લગ્ન કરીને પુનઃ અયોધ્યામાં પધાર્યા સુખ શાંતિથી ચારે ભાઈઓ ત્યાં રહેતા હતા અને દશરથ રાજાએ દર્પણ દર્શન કર્યું દર્પણ દર્શન કહેતા અંતરદૃષ્ટિ કરી ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે અંતર જોતા શીખવું અંદર જોતા શીખવું મોટે ભાગે આપણે ક્યાં જોતા ટેવાયેલા છીએ બહાર જોતા આપણને અંદર જોવું ગમતું જ નથી આપણને બહારનું જ જોવું ગમે જ અત્યારે હું જાહેરાત કરું હું મારી આંખો બંધ કરીશ તમારે બધા પણ તમારી આંખો બંધ કરી દેવાની જ્યાં સુધી હું મારી આંખો ન ખોલું ત્યાં સુધી તમારે કોઈ આંખો નહીં ખોલવાની હું અહીંયાથી બોલું એટલે તમે બધા કયા ગ્રહ છો એટલે માનો તો ખરા જ પણ કેટલાક લોકો થોડી વાર થઈને કદી ખોલીને જોઈ લે સ્વામીની ખુલીક નહીં આમાં કારણ કે આપણને અંદર તો બિલકુલ મજા નથી આવતી અંદર અંધારા સિવાય કંઈ દેખાતું નથી આપણા ઋષિ મુનિઓ દિવસો સુધી કલાકો સુધી આંખો બંધ કરી કરીને બેસી રહેતા હતા કારણ કે એ લોકો દુનિયા નહીં અંદરના ભગવાન દેખાતા હતા આંખ બંધ કરવી એટલે બહારનું બંધ કરું ને અંદરનું જોવાનું ચાલુ કરું પણ આપણે બહારનું જોવા ટેવાયેલા છીએ બાઇક પર બેસવું હોય તો એ ક્યાં બેસવાનું આગળ પતિ પત્ની હોય બે છોકરા હોય ને તો બાઇકમાં આગળ બેસવા માટે ઝઘડા થાય પેલો છોકરો કે હું આગળ બેસું પેલો કે મારી આગળ બેસવું છે હવે આગળ બેસે ને એને તો મોટા ભાગે પેટ્રોલના ટાંકા પર જ ચડવાનું હોય છે નહીં આગલો છોકરો બેઠો હોય ક્યાં બેઠા હોય પેટ્રોલના ટાંકી પર અડધો ચડી બેઠો હોય છે તોય ભલે આગળ બેસીએ તો ફ્રન્ટ વ્યૂ મળે અને પાછળ બેસે મમ્મી પપ્પા એવા જાડા આવી ગયા હોય બિચારાને શ્વાસ માંડ લેવાય અને અડધો કલાક સુધી માંડ સાઈડ વ્યૂ મળે આડા નાડા જવાનું એટલે ફ્રન્ટ વ્યૂ દરેકને જોઈએ જ બસમાં બેસીએ તો એ કઈ સીટ પસંદ કરવાની બારીવાળી હા પ્લેન માં બેસીએ તો એ બારી વાળી બારનું જ જોવું આપણને ગમે છે બધું આ આપણને નું જોતા શીખવાડે છે રામાયણ ની કથા એટલે આ દસરથે પોતાની જાતને જોઈ નું જોતા શીખો બાર બધું જોયું ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ ના વીસ ના વતનાવતમાં કહે છે જોનારો રૂપ ને જુએ કુરૂપ ને જુએ જોનારો બધું જ જોવે છે પણ જોનારો પોતે પોતાની જાતને જોતો નથી રોજ પોતાની જાતને જોવી હું કોણ છું હું શેના માટે આ પૃથ્વી પર આવ્યો છું આ થોડોક વિચાર દશરથ રાજાએ કર્યો કે બહુ વર્ષો સુધી શાસન કર્યું હવે ધોળો વાળ આવી ગયો છે દીકરા મોટા થઈ ગયા અને રાજગાદી સોંપી દેવી જોઈએ નિવૃત્તિ લેવાનો વિચાર કરી લીધો સામેથી વિચાર કર્યો રામાયણ આપણને આ શીખવે છે કે લોકો લાતો મારીને કાઢે ને એ પહેલાં જાતે બાતો કરી નીકળતા શીખી જાઓ લોકો તમને સમાનભેર વિદાય આપે એવું કંઈક શીખી જાઓ આ દશરથ રાજા એ કરી શક્યા દશરથે સંકલ્પ કર્યો રાજગાદી આપવાનો બધી તૈયારી થઈ ગઈ પણ ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે ભગવાને પણ સંકલ્પ ન કર્યો એવી ઘટના બની મંથરાએ કાન બંભેણી કરી કઈ કઈ કઈને અને કઈ કઈ ફરી ગયા કઈ કઈ ખૂબ સારા હતા પરંતુ સ્પર્શ થયો કુસંગ થયો અને યોગ થવાથી માણસનું પરિવર્તન થઈ ગયું ગમે તેટલા સારા હોઈએ પણ ખોટો યોગ થાય માણસ લગી જાય કેટલાક શું કે મન કાંઈ ન થાય બોલવું જ નહીં વિશ્વામિત્ર નહીં થાય પ્રિન્સ ચાર્લ્સ નહીં થાય બિલ ક્લિન્ટનને પણ થાય મોહમ્મદ અલી બોક્સર હોય ને એને પણ થાય દુનિયાના ગમે તેવા શક્તિશાળી માણસ હોય માર્ગ જ કઠિન છે એટલે કોઈ માણસ એમ કહેતા કે હું ગમે તેટલું ખરાબ જોઉં ગમે તેવું ખરાબ ખાવું ગમે તેવી ખરાબ વાતો સાંભળું છતાં મને કાંઈ ના થાય ભૂલી જજો ભલ અસર થઈ જાય એટલે એવા માણસોની કંપની જ ન રાખવી એવું સાંભળવું જ નહીં એવું જોવું જ નહીં જે આપણા મનસ્પટલ પર અસર કરી નાખે એવા થકી દૂર રહેવું નવરાત્રિ આવી રહી છે ચેતતા રહેજો નવરાત્રિ ખરાબ નથી એ તો એક દેવીનું પર્વ છે શક્તિ પર્વ છે શક્તિની આરાધના છે આપણા ભારતીય શાસ્ત્રોમાં એ ભક્તિ પર્વની વાતો જ પણ નવરાત્રિમાં જે થઈ રહ્યું છે એની સામે વાંધો જ શું થઈ રહ્યું છે બેસ્ટ કપલ એવોર્ડ બેસ્ટ ડ્રેસ એવોર્ડ બેસ્ટ સ્ટેપ એવોર્ડ મહાગ કાળી માતાજી હતા પાવાગઢના કેમ્બે માતા હતા એ ક્યાં આવા એવોર્ડ માટે ગાતા હતા ગરબા ભાડે કપડા લઈને ગાતા હતા ભાડે દાગીના લાઈન ગાતા હતા કયા પ્રકારના એવોર્ડની આશાથી ગાતા હતા તો કઈ દિશામાં જઈ રહ્યા છે બહારથી પ્રોફેશનલ આર્ટિસ્ટ બોલાવી અને નવ નવ દિવસ સુધી ઉજાગરા કરી અને અભ્યાસ બગાડવાનો બીજી રીતે બધું ભક્તિ સારી છે ભક્તિ ખોટી વસ્તુ નથી પણ જો તમને બહુ જ ભક્તિભાવ ઉભરાતો હોય હોય તો તો બહેનો જુદા જુદા ભાઈઓ ખરેખર જો ભક્તિ આવતી પણ એ નહીં થઈ શકાય કારણ કે પ્રગટ માતાજી સાથે ગાવું બહુ ગમે છે તકલીફ આ છે ખાલી વડોદરા જિલ્લાની અંદર નવરાત્રી પૂરી થયા પછી ડિસેમ્બરમાં એક ગાઈનેકોલોજીસ્ટ ડોક્ટરે સંતો આંકડો આપ્યો હતો ખાલી વડોદરા જિલ્લાની હું વાતો કરું છું નવરાત્રી પૂરી થયા પછી ડિસેમ્બર મહિનામાં એસી હજાર એબોર્શનના ગર્ભપાતના કેસીસ નોંધાયા હતા આ ખાલી વડોદરા જિલ્લાનો આંકડો છે અમરેલીને અમારે બોલવા નથી આખા ગુજરાતમાં બધી હાલત વધતી જાય છે અને તમે એમ માનો છો કે આપણને કાંઈ ન થાય આપણા દીકરા દીકરી ખાલી રમવા જાય છે યાદ રાખજો ઘણું કરીને આવે છે યાદ રાખજો બધા સંસ્કારોની રામાયણની પાંચ દિવસની પારાયણની એક દિવસની અંદર જશે ને હોળી કરીને આવી જશે બધું ધોવાઈ જશે એ બધાની વચ્ચે સમાજની અંદર સતત આ કુસંગ વધી રહ્યો છે એ બધાથી ચેતતા રહેવું પડે કઈ કઈ સારા હતા રામ પ્રત્યે દશરથ પ્રત્યે ખૂબ જ અહોભાવ આદર ભાવ હતો છતાં પણ મંથરાનો કુસંગ થઈ ગયો કઈ કઈ એ દશરથ પાસે વરદાન માગી લીધા દશરથ જેવા આવ્યા કોપ ભુવનમાં ગયા અને વિચિત્ર વરદાનમાં ગયા તુલસીદાસજી લખે છે સુનહો પ્રાણપ્રિય ભાવતજી કા દેહુ એક બરબર તહી ટીકા મા દૂસર બરકર જોરી પૂર્વ હું નાથ મનોરથ મોરી તાપસ બેશ બિશેષી ઉદાસી ચૌદ બરીસ રામુ બનવાસી જો તમે ખરેખર રાજી થયા તો મને બે વરદાન આપો રામની જગ્યાએ ભરત નો રાજ્યાભિષેક થાય દશરથને આ સાંભળીને આંચકો લાગ્યો દશરથ કે શું બોલો છો તમે મેં રામને વચન આપી દીધું આવતીકાલે સવારે રાજ્યાભિષેક છે અને તમે કયા પ્રકારની માગણી કરો છો કઈ કઈ કે હજુ તો એક જ વરદાન માગ્યું છે બીજું બાકી જ ધ્યાનથી સાંભળો ભરતનો રાજ્ય રાજ્યાભિષેક થાય અને ચૌદ વર્ષ માટે રામ જંગલમાં જાય જેવી આ વાત દશરથે સાંભળીને દશરથ મૂર્છિત થઈને જમીન પર પડી ગયા કઈ કઈ કહે છે શું ડગી ગયા આટલી વાતમાં ગભરાઈ ગયા આમાં મેં ક્યાં ભારે માગણી કરી લીધી તમારું રાજ્ય ક્યાં છીની લીધું જ ભરતને જ આપ્યું છે જો તમારી તાકાત નહોતી વરદાન આપવાની તો પહેલેથી મારી સાથે ના પાડી દેવી હતી ને હવે બોલી ગયા છો એટલે તમારે આપવું જ પડશે દશરથ સમજાવવાના પ્રયત્ન કરે જ કઈ કઈ તમારાથી ભૂલ થતી લાગે છે

મગર અને મકોડો પકડતા આવડે પણ છોડતા ન આવડે પકડે પકડી લ્યો નહીં મકોડો ઘણીવાર આપણને બટકું ભરવા માટે પકડે આમ ધકેલવાનો પ્રયત્ન કરો નખથી આ માંગણીથી મારવાનો પ્રયત્ન કરો પાછળની ટોલી જતી રહે આગળનું માથું ત્યાં અત્યારે છે છોડી શકતા નથી એમ કઈ કઈ એ મનમાં નક્કી કર્યું છે મૂકી શકતા નથી માણસ દુખી થાય છે પોતાની જીદમાંથી દુખી થાય છે ભારત પાકિસ્તાનના જેણે ભાગલા કરાવ્યા ગાંધીજી પાસે મહમદ અલી ઝીણા એ ઝીણા એકવાર ચાલતા હતા અને મોઢામાં ચિરૂટ પીતા હતા હોકલી અને ચિરૂટ નીચે પડી એટલે પાછળ એમનો સેક્રેટરી એક આસિસ્ટન્ટ આવતો હશે એ વાંકો વળીને લેવા જતો હતો ત્યારે ઝીણા પાડી દીધી અને પોતાના બૂટની એડીથી પેલી હોકલી એને કચડી નાખી અને કચડતા કચડતા ઝીણા શું બોલ્યા ઝીણા કેન બ્રેક બટ કાન્ટ બેન્ડ ઝીણા તોડી શકે છે પણ વળી શકતા નથી આમાં એ કેટલાક હશે શકે છૂટાછેડા લઈ શકે પણ વળી ન શકે શીર કટા શકતે લેકિન શીર ઝુકા શકતે નહીં માથું ભલે કપાઈ જાય પણ માથું નહીં ઝુકાઈએ આ ભાવના માણસ જીદમાંથી દુઃખી થાય છે દુર્યોધન અને પાંડવો અને કૌરવ વચ્ચે છે નહીં તકલીફ હતી પાંડવોને અડધો હિસ્સો મળવો જોઈએ ન આપ્યો કૃષ્ણ કહે છે કદાચ તું અડધું રાજ્યના એક કામ કરીએ પાંચ પાંડવ પાંચ પાંડવના એક એકના એક ગામ એટલે પાંચ ગામ આપી દે દુર્યોધન ન માન્યો કૃષ્ણ પોતે સમજાવ્યા ગયા વિષ્ટિકાર બનીને ગયા દુર્યોધન શું બોલ્યા સૂચક ગ્રેણ પાંચ ગામ તો નહીં પણ સોયની અણી પર રહે એટલી જમીન પર યુદ્ધ વગર નહીં આપું જાઉં લઈ જાવ શું લઈને ગયો કેટલા વીઘા જમીન ભાગમાં અહીં મરી ગયો સરોવરમાંથી કાઢીને ભીમે માર્યો તો મારી ગયો હોત તો નથી છોડી શકતા માણસો તો માણસની જીદ માણસને દુઃખી કરે જ ભગવાન આગળ જીત કદાચ અંદર અંદર નાની મોટી જીત થાય ઠીક છે ભગવાન સમક્ષ પણ માણસો જીત છોડી શકતા નથી ભગવાન સ્વામિનારાયણના એક ભક્ત હતા મચ્છિયાઓના ફૈબા બહુ આદર્શ ભક્ત બાઈ ભક્ત હતા પણ બહુ બાહોશ હતા બુદ્ધિશાળી આયોજન શક્તિ એમની કુશળ ભગવાન સ્વામિનારાયણ એમના ઘરની અંદર ત્રીસ ત્રીસ પાંત્રીસ વખત પધારેલા એક ગામમાં આટલી વખત પધાર્યા હોય એવા ભાગ્યે જ કોઈ ગામ હશે એમાં એક બાઈના ઘરે સંતો સાથે પરમહંશો સાથે ત્રીસ ત્રીસ વખત ભગવાન ત્યાં પધારે કેટલી નસીબદાર પુણ્યવંતી એ બાઈ હશે એમાં એને તકલીફ થઈ શું તકલીફ એના દીકરાની વહુ સાથે ઝઘડો થયો હરિભક્ત હતા નિર્દેશક કક્ષાની કોર્ડિનેટર સંયોજિકા લેવલની બાઈ હતી પસ્તી પ્રોજેક્ટ એ કરે ઘર સભા એ જ કરે કંઠી પેરાનો પ્રોજેક્ટ એ જ કરે ભક્તિ પર્વ એ કરે યુવતી કઈ યુવા મહોત્સવ બધા આયોજન એ કરે બધે ધર્માદા ઉઘરાણીમાં જાય બધું જ આયોજન કરનારી આ બાહોશ હતી પણ ઘરમાં દીકરાની વહુ સાથે સેટ ન થયું સત્સંગ હતો છતાં થઈ મહારાજ પાસે દીકરાની વહુ આવી એણે ફરિયાદ કરી કે મહારાજ તમારી આ હરિભક્ત છે મને કાઢી મૂકીશ મહારાજ કે અમે કહીએ તમે પાછા આવી જાઓ અરે મહારાજ તમે કહેતા હોય તો માફી માગું મોઢામાં ઘાસ લઉં તણખલું લઉં માથે એમના જોડાનો પોટલું મૂકી દઉં માફી માગું મહારાજ કે તમે આટલી તૈયારી બતાવો તો ચાલો અમારી સાથે તમારું પાછું મનમેળ કરાવી દઈએ તો પેલી ભાઈ કે શ્રીજી મહારાજ માનશે ને મહારાજ કે મારા હરિભક્ત છે તું ઓળખું માનશે તો પેલી ભાઈ કે તમારા ભક્ત જ પણ મારા જ સાસુ છે હું ઓળખું છું હું બરાબર ઓળખી ગઈ છું આટલા વખતમાં નહીં માને મહારાજ કે નાના માનશે ભગવાન સ્વામિનારાયણ લઈ ગયા પાંચસો પરમંસો સાથે હતા સરસ મજાની રસોઈ બનાવી આવા શ્રાદ્ધ પક્ષના દિવસો દૂધ પાક ખીર ને બધું બધા પરમહંસો જમવા બેસતા હતા અને જે જમવાની શરૂઆત થાય ત્યાં ભગવાન સ્વામિનારાયણ પેલી બાઈ હરિભક્ત અને મુખ્ય ને બોલાયા મહારાજ કે સરસ ઉત્સવ થયો સંતો જમવા બેઠા છે તમારો ભક્તિભાવ કેટલો સરસ છે બધું તમારું ભોગ સમર્પણ બધું અદ્ભુત છે અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં તમારી વાતો કરીએ છીએ પણ એક મને સમાચાર મળ્યા છે જેવું એક સમાચારની વાત કરીને ત્યાં પેલી ભમર ઊંચી ચડી ગઈ એ કે શું સમાચાર મળ્યા છે એ કે મેં સાંભળ્યું છે કે તમારા દીકરાની વહુ રીસાઈને ગયા છે તમે કાઢી મૂક્યા છે તમે એને લેવા નથી માગતા તો તરત જ આ બાઈ શું બોલ્યા મહારાજ એ બાઈનું નામ મારી આગળ બોલતા નહીં એનું નામ ન બોલતા મને અપશુકન થશે આખો દિવસ ખરાબ જશે મહારાજ કે પણ એ માફી માગવા તૈયાર છે એને પાછી સ્વીકાર કરી લો એની ભૂલ થઈ છે માફી માગે છે એ કે નહીં બને મહારાજ કે પાછી તેડાવી લો જીત છોડી દો એ નહીં થાય મહારાજ કે મને શું સમજો છો તો પેલા ભાઈ શું બોલ્યા કે તમે ભગવાન છો સર્વોપરી ભગવાન છો અનંત કોડી બ્રહ્માંડમાં તમારા જેવો કોઈ ભગવાન નથી આ સમુદ્ર મર્યાદામાં રહે છે તમારે લીધે વરસાદ વરસે છે તમારે લીધે વીજળી પડે છે તમારે લીધે ભૂકંપ થાય તમારે લીધે આ સૃષ્ટિમાં તમારી ઈચ્છા વગર સૂકું તણખલું કોઈ હલાવી ન શકે અનંત કોડી બ્રહ્માંડમાં તાર્યું તમારું ધાર્યું થાય મહારાજ કે તો અહીંયા તો કે અહીંયા તમારું ધાર્યું થાય આખી દુનિયામાં તમારું ધાર્યું થાય પણ મારા ઘરમાં તો મારું જ ધાર્યું થાય ભગવાનને માનવું એટલે શું આખી દુનિયા ભગવાન ચલાવે છે એમ નહીં મારું ઘર ભગવાન ચલાવે છે એમ માનતા શીખી જાવ ને તો ભગવાનનું કરતા પણ માન્યા કહેવાય દુનિયા તો ભગવાન ચલાવે જ છે પણ લોકોની જીભ ચલાવનાર પણ ભગવાન છે એ ભગવાન સમક્ષ જીભ ન છોડી શક્યા શ્રીજી મહારાજ કે હું નહીં જમું પરમહંસો નહીં જમે અરે મહારાજ તમે તો ભગવાન છો દારો તે કરો ના પણ જમો બધી જ રસોઈ તૈયાર હતી ભગવાન સ્વામિનારાયણ ન જમ્યા પાનસો પરમંશો ન જમ્યા ભૂખ્યા પેટે બધા જ સંતોને જતા કર્યા બધાએ ખૂબ સમજાવ્યા છતાં પેલી બાઈ ન માની ભગવાન સ્વામિનારાયણે એ દિવસથી એ ગામનું પાણી હરામ કર્યું આજ સુધી પ્રમુખ સ્વામી મહારાજ સુધી કોઈ ગુણાત્તિત સંત નહીં એ ગામમાં પદરામણી નથી થઈ એક જીદ એક હઠ ભગવાનનો યોગ છોડાવી દે પણ માણસો છોડી નથી શકતા એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે મન ગમતું મૂકવું ને એ મરવા કરતા પણ કઠિન છે મન ગમતું છોડવું માણસ નથી છોડી શકતો પેલી ગાંઠો છૂટે કંઠીમાન માળાની ગાંઠ વાગી ગઈ હોય ઉત્તરાયણના દોરામાં ગાંઠ વાગી ગયો તો છૂટે છે પણ મનમાં એકવાર ગાંઠ વાગી જાય ને પછી કોઈ હાથની તાકાત નથી મનની ગાંઠોને છોડી શકે મનની ગાંઠો છોડવી જીદ મોકી દેવી આજે જેટલા કઈ પ્રશ્નો થાય છે પરિવારમાં જીદના ઝઘડા સાલમાં અમદાવાદમાં આપણા મંદિરમાં ઓફિસમાં બેઠા હતા એક બાઈ આવ્યા સાથેનો દીકરો બાર ચૌદ વર્ષનો અને પછી પેલા બાઈએ રડતા રડતા બધી વાત કરી છોકરાએ શરીર ઉપર શર્ટ નહીં પણ એક ટુવાલ જેવું વીંટેલું હતું ઓઢેલું હતું રૂમાલ જેવું એટલે મેં કીધું આને કેમ આવું ઓઢાડ્યું છે કેમ શર્ટ નથી પહેરાયું ઘરમાં હોય ઠીક છે મંદિરે આવે ત્યારે રૂમાલ થોડા વીંટાળવાના હોય એટલે પેલા ભાઈ રડતા રડતા કહેવા લાગે કે સ્વામી ન્યૂ કોટન મિલમાં મારી સર્વિસ છે સાડા ચાર હજારનો પગાર આજથી વર્ષો પહેલા સાડા ચાર હજારનો પગાર સામાન્ય પરિવાર એક રૂમ નાનકડી ઓયડી રસોડા જેવું સંડાસપાથુમ તો સોસાયટીના અમદાવાદની પોળના બધા કોમન કીધું પણ થયું શું એક સ્વામી આ મારો દીકરો નાનો ધવલ આણે જીત પકડી કે મારે સાયકલ જોઈએ એટલે મેં એને કીધું કે ભાઈ તું નાનો છે હજુ બાર ચૌદ વર્ષનો થયો આપણી પાસે એટલા પૈસા નથી થોડોક મોટો થયા પછી તને સાયકલ લાવી આપીશ એક એના મારે અત્યારે જ સાયકલ જોઈએ કોઈ રીતે ન માન્યો એટલે મેં કીધું મારી સાયકલ ફ્રી પડી અત્યારે તું વાપરજે એક એના મારી વ્યક્તિગત સાયકલ જોઈએ સ્કૂલમાં બધા જ મિત્રો સાયકલ લઈને આવે બધા સ્કૂટી એક્ટિવા લઈને આવે બધા સીબીઝેડ કે પલ્સર કે કરિશ્મા લઈને આવે ને હું એકલો સાયકલ લઈને જાઉં હું કયા જમાનાનો લાગુ મારે જોઈએ જ મારા બધા મિત્રો જ છે એના બાપ કે પૈસા નથી કરી રીતે લઈ તારી બહેનોને ભણાવવાની છે મોટી થઈ પરણાવવાના ખર્ચા આવશે હાલ સાયકલ નહીં આવે એ કે હું સાયકલ લઈને મિલમાં ગયો એની મમ્મી શાકભાજી લેવા ગઈ એની બહેનો સ્કૂલે કંઈક ગઈ હશે અને છોકરાને કંઈક કમત સૂજી એને પેલા પ્રાઇમસમાં કેરોસીન હતું એ શરીર પર છાંટ્યું અને જાતે દીભાસળી ચાંપીને સળગ્યું એને એમ કામમાં મજા આવતી હશે પછી બળતરા ચાલુ થઈ એટલે સહન ન થયું દોડ્યું એની મમ્મીની પાછળ શાક માર્કેટમાં એની મમ્મી જોઈ ગયા લોકો જોઈ ગયા પાણી છાંટ્યું કપડાથી વીંટીને ફરથી પાછો એને સરખો કર્યો ઉપરના ભાગની લગભગ સાહીઠ ટકા ચામડી બળી ગઈ અને મને કપડું દૂર કરીને બતાવ્યું આપણે જોઈ ના શકીએ એક સ્વામી એના પગની ચામડી લીધી એની મમ્મીની ચામડી લીધી અને આ બધી જ પ્લાસ્ટિક સર્જરી કરી છે આ છોકરાએ એંશી હજારના ખાડામાં મને ઉતારી દીધો અત્યારે ઉનાળાની ગરમી એનાથી સહન નથી થતી એટલે ઘરમાં મારે કૂલર ફિટ કરવું પડ્યું છે શર્ટ પહેરી શકતો નથી કારણ કે ફ્રિક્શન થાય ઘર્ષણ થાય સહન કરી શકતો નથી એનો ચહેરો જોઈ શકાય એવો નથી હવે આને પરણશે કોણ આ જીવન મને એક છે જીદ આજે બાર દુનિયામાં એમ કહેવાય છે કે જીદ કરો અને દુનિયા બદલો દુનિયા નહીં તમારી હાલત બદલો આ દુખી થવાના દિવસો છે એટલે આપણા ઘરમાં પરિવારમાં નાની નાની બાબતમાં બાળ મંડળ ખરીદવાની બાબતમાં કંઈ પણ ઘરમાં ઝઘડા થાય છે મારે જોઈએ જ આ દાગીના જોઈએ આ કપડાં જોઈએ ફ્રીજ જોઈએ વીસીઆર જોઈએ અરે પણ ઘરની હાલત તો જુઓ ઘરની પરિસ્થિતિ જુઓ ઘરના પરસ્પર સભ્યો એકબીજાની આ પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરે કોઈ જ પ્રશ્ન ન સર્જાય આ જીદ કરી કઈ કઈ એ કોઈ રીતે માનતા નથી એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે ક્યારેય પોતાનો એકડો સાચો ન રાખો કટ વળી જવું વળી જવાની ભાવના માણસો આ છોડી શકતા નથી મૂકી દેવું મોટા મોટા કેવું છોડી દે છે ગોપીચંદને ભરત્રી રાજાનો પ્રસંગ સંતો કહે છે કે બંને મોટા રાજા ગુરુ ત્યાગ કરી નીકળી ગયા ગોપીચંદને ભરત્રી ત્યાગી થઈ ગયા સાધુ થયા એક ગામમાં ભિક્ષા માગવા ગયા અને ગામમાં ત્યાં આવ્યા ભિક્ષા માગવાની બાકી હતી ઉતારો કરવો તો સાથે પોતાની જોડી હતી એટલે ભરતરી પહેલાં આવ્યા હશે તે જગ્યાએ ઓટલો જોયો એટલે ઓટલા પર પોતાની જોડી મૂકી બાકીનો સામાન અને ગામમાં ભિક્ષા માગવા ગયા થોડી વાર રહીને ગોપીચંદ આવ્યા એટલે ઓટલા ઉપર એક ખીટી હતી અને ખીટી પર પોતાની જોડી ટીંગાડીને જતા રહ્યા બંને એક સાથે પાછા આવ્યા ભરથરી કયા જગ્યા મારી છે ગોપીચંદ ક્યાં જગ્યા મારી છે ભરતરી કે ઓટલા પર સામાન મેં મૂક્યો હતો એટલે મારી કહેવાય પેલો કે ખીટી પર મેં લગાવી છે એટલે મારી કહેવાય પેલો કે ખીટી પર તું લટકતો પણ કે ખીટી એટલે નીચેની જગ્યા એની કહેવાય બંને વચ્ચે ઝઘડો થયો મારામારી જેવું થઈ ગયું ત્યાંથી એક માજી ડોશીમાં પસાર થતા હતા હન ડોશીના મોઢામાંથી એક વાત નીકળી કે ધન્ય છે પેલા ગોપીચંદ રાજાને ભરતરી રાજાને કે હજારો ગામનું રાજ્ય પાઠ છોડી નીકળી ગયા અને આ બે આ બાવા ઓટલા માટે ઝગડે છે ત્યાં બંને સાધુઓને અંતર્દ્રષ્ટિ થઈ ગઈ હારું ગોપીચંદ ને ભરતરી તો આપણે જ છીએ અને એક ઓટલા માટે ઝગડ્યા ત્યાં પેલા ગોપીચંદ ભરતરીને કે તમે તમે સુઈ જાઓ પેલા કે ના ના તમે સુઈ જાઓ પહેલાં ખેંચા ખેંચી થતી હતી હવે વેચા વેચી થવા લાગી જીત છોડી દીધી જે દિવસથી આપણા ઘરમાં ખેંચા ખેંચી બંધ થાય અને વેચા વેચી ચાલુ થાય ત્યારથી સમજવું કે ભાઈ રામ રાજ્યનો પ્રારંભ આપણા ઘરમાં થઈ ગયો રામ રાજ્યનો પ્રારંભ છે આ ડોશીના શબ્દોએ કામ કર્યું ડોશીએ સુધાર્યા પણ રામાયણમાં ડોશીએ જ બગાડ્યા કારણ કે આ મંથરા ડોશી હતી એ અયોધ્યાની નહોતી એ ઇમ્પોર્ટ કરેલી હતી કઈ કઈ દેશમાંથી અયોધ્યા ની ઓલાજ ન હતી એ બહારથી આવેલી હતી એટલે એના લક્ષણ થોડાક ખરાબ હતા એ મંત્રના શબ્દો લાગી ગયા એને કારણે પતન થયું છે પણ કઈ કઈની વિચિત્ર ભાવના કેવી છે મારું સારું થાય અને બીજાનું બુરું થાય કદાચ મારું સારું થાય એવું બોલીએ ઠીક છે પણ કઈ કઈ શું કે ભરતને રાજગાદી મળે અને રામ જંગલમાં જાય અરે ભાઈ ભરતનું સારું થાય પણ રામનું ખરાબ શું કરવા કરો છો કેટલાક લોકોને આ જ ભાવના કોઈનું સારું જોઈ જ નથી શકતા

એનાથી કોઈનો ઉત્કર સહન જ ના થાય બાજુવાળામાં ફ્રી જ આવે નીકળે ભલામત્કાર કોક સહન જ ન થાય તકલીફ મોટી તકલીફ આ છે કોઈ સેજ આગળ વધે જોઈ જતું નથી માઇકલ જેક્સન કેટલો પૈસાદાર માણસ બાળમંડળ નામ સાંભળ્યું છે શું થાય તમારે ડાન્સર થઈ ગયો મ્યુઝિશિયન થઈ ગયો એ માઇકલ નું છસો ગણું પોતાના વજન કરતા છસો ગણું સોનું હતું આમાંથી ઘણા છસો ગણું લોખંડ નહીં હોય ઘરમાં છસો ગણું સોનું અબજોપતિ માણસ વિશ્વ આખામાં એની કેસેટો વેચાય એ માઇકલ જેક્સને વર્ષો પહેલાં એક યજ્ઞ કર્યો પંચોતેર લાખ રૂપિયા આપ્યા એ તો ખ્રિસ્તી હતો ને મરતા પહેલાં મુસલમાન થઈને મર્યો એને યજ્ઞન શું લેવા દેવા હિન્દુ સંસ્કૃતિના એણે યજ્ઞ કરાયો એક ડચ તાંત્રિક રાખ્યો એને જે ત્રેવીસ વ્યક્તિઓ નડતા હતા એની યાદી બનાવી અને પેલા તાંત્રિકને આપ્યું કે યજ્ઞ કરો એમાં ત્રેવીસે ત્રેવીસ મરી જવા જોઈએ એમાં પહેલું નામ હતું સ્ટીવન સ્પીલબર્ગ જેણે જુરાસિક પાર્ક ફિલ્મ બનાવેલું એટલે પેલો તાંત્રિક બેઠો બેઠો એ આહુતિ આપ્યા કરે સ્ટીવન સ્પીલબર્ગ આઈ સ્વાહ ઇન્દ્રા આઈ સ્વાહ જેમ આવી આહુતિ આપી પેલા લોકોને કાંઈ ન થયું પણ જેક્સન મરી ગયું માણસોની વૃત્તિ કેવી જ જો આપણા મનમાં કોઈકના માટે એમ રહે કે મારું સારું થાય ને બાજુવાળાનું ખરાબ થાય ત્યારે સમજો કે કઈ કઈ હજી ગઈ નથી કઈ કઈ મારા તમારા હજી પણ જીવે છે બીજાનું ખરાબ કરવાની ભાવના જો આપણામાં જન્મીને સમજવાનું કઈ 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 હજી છે બીજાનું ખરાબ શું કરવા કરવું છે પણ આ ભાવના મારું સારું થાય બીજાનું ખરાબ થાય મારું જ સારું બીજાનું ખરાબ મારા જેવો મોબાઈલ કોઈનો ના હોવો જોઈએ મારી જેવા ચશ્માની ફ્રેમ કોઈની ના હોવી જોઈએ મારા જેવું બાઈક કોઈનું ના હોવું જોઈએ બીજા બધાનું મારા કરતા ખરાબ જ હોવું જોઈએ સ્વરૂપ યોગીજી મહારાજ બોલતા ભગવાન સૌનું ભૂલું કરો દરેકનું સારું થાય કોઈનું ખરાબ આપણે શું કરવા કરવું જોઈએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાંકરી ગામમાં હતા આ બાજુ બારડોલી પાસે સાંકરી ગામ છે એવામાં એક વાવાઝોડું આવવાના સમાચાર કોઈ કોઈક આપ્યા અઠ્ઠાણુંની સાલમાં કંડલાનું વાવાઝોડું આવ્યું હતું મોટા મોટા ગરડર વળી ગયા શીપો ઊંધી થઈ ગઈ આવું એક વાવાઝોડું આવવાના સમાચાર મળ્યા એટલે કોઈ કેમ બોલ્યો સ્વામીજી જે સ્પીડમાં અત્યારે પવન આવી રહ્યો છે એની એ સ્પીડ જો ચાલુ રહી તો ગુજરાતના મોટા મોટા કેટલાય શહેરો ઉપર દરિયાનું પાણી ફરી વળશે તબાહી તબાહી થઈ જશે એટલે કોઈ કંઈ કીધું કે સ્વામી કંઈક એવી ભગવાનને પ્રાર્થના કરો આશીર્વાદ આપો કે આ વાવાઝોડું ના આવે તો સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરીએ એવામાં એક ભાઈ એવું બોલ્યા કે સ્વામીજી એવા આશીર્વાદ કે વાવાઝોડું ગુજરાતમાં ના આવે પણ પાકિસ્તાન ભેગું જાય એટલે લેવા દેવા વગરના એ લોકો નવરા થઈ જાય ત્યાં પ્રમુખ સાંઈ મહારાજ શું બોલ્યા સ્વામી કે કોઈ બીજા દેશ ઉપર આપણે શું કરવા મોકલવું પડે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે વાવાઝોડું દરિયા ભેગું થાય અને કોઈ જીવ પ્રાણી માત્રને નુકસાન ના થાય દરેકનું સારું કરવાની ભાવના કોઈનું અહિત આપણે શું કરવા કરવું છે કોઈનું આપણે શુક્ર બગાડવું છે આ ભાવના આપણા જીવનમાં દ્રઢ થાય એ રામાયણ આપણને શીખવે છે એટલે પ્રમુખ સ્વામી મહારાજનો શિલાલેખ છે ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમને કયો વિચાર ક્યારેય નથી આવ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા મને ક્યારેય પણ કોઈનું પણ અહિત કરવાનો વિચાર નથી આવ્યો એક દિવસ તો કસોટી કરી જોજો ક્યારે કોઈનો અહિત કરવાનો વિચાર ન આવે આ અધ્યાત્મ કક્ષાની કઈ ભૂમિકા હશે અધ્યાત્મ પંથની કઈ સાધના હશે તો રામાયણ આપણને આ શીખવે છે કે દુઃખનો પ્રારંભ થાય છે આ કઈ કઈ જેવાથી પ્રારંભ થાય છે હઠથી પ્રારંભ થાય છે મેં કાલે પણ વાત કરી હતી કે પ્રત્યેક માણસનું સપનું છે કે આપણો પરિવાર સુખી પરિવાર થાય ધરતીનો છેડો એટલે ઘર ઘરે આવીએ ત્યાં આપણને શાંતિની અનુભૂતિ થાય પણ ક્યાં શાંતિ થાય છે ઘરમાં એ જ પ્રશ્નો પાછા વિશ્વમાં અનેક પ્રશ્નો ચાલે છે પણ સૌથી મોટો પ્રશ્ન કયો અત્યારે દુનિયામાં કેટલાય પ્રશ્નો છે એક પોલ્યુશનનો પ્રશ્ન છે એક પોપ્યુલેશનનો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એમાં આ વખતે વરસાદ નથી પડ્યો તમારે અમરેલીમાં કેટલા દિવસે પાણી આવે ચાર પાંચ દિવસે પાણી પાછું એમાં એકાંતરે એને વધતું જશે જો વધારે પાણી ના આવે નર્મદાનું પાણી ના આવે ક્યાંક પાણીની સમસ્યા જ ક્યાંક પૂર આવે છે કેટલાક દેશોની અંદર ક્યાંક વધારે પડતા પાણીની સમસ્યા જ ક્યાંક પ્લાસ્ટિકનો કરી તે નાશ કરવો એની સમસ્યા જ ક્યાંક આતંકવાદ ક્યાંક નક્સલવાદ ક્યાંઓ માઓવાદી પેલા બંગાળની અંદર આસામની અંદર એ બધી તકલીફો છે આખા વિશ્વમાં અનેક તકલીફો છે પણ આ બધી તકલીફ કરતાં બીજી એક તકલીફ ભારે જ લગભગ બે ત્રણ વર્ષ પહેલાં બોમ્બેની તાજ ને ઓબેરોય હોટલ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો કેટલાક લોકોએ ટીવી પર સમાચાર જોયા હશે આતંકવાદી ઘૂસ્યા તાજ હોટલ પર હુમલો કર્યો અને કેટલાય લોકોને માર્યા આ સમાચાર વિશ્વની તમામ ચેનલો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવતા હતા ભારતના કરોડો લોકોએ પોતાના રૂમમાં સોફા સેટ પર બેઠા બેઠા ચા કે કોફી ખાતા ખાતા આ ખૂનના સમાચાર જોયા હશે અને સાંભળ્યા હશે લાખો માણસો કદાચ મરી જાય ને પણ એ દિવસે તમારા ઘરે ચા કોફી બંધ નહીં થાય પણ જે દિવસે ઘરવાળા સાથે ઝઘડો થયો ને એ દાળો ખાવાનું કદાચ બંધ રહેશે આપણને વધારે પાકિસ્તાનનો કે બાંગ્લાદેશનો કે આસામનો આતંકવાદ નડતો નથી આપણને ઘરનો નક્સલવાદ વધારે નડે છે આપણને જાપાનમાં સુનામી આવે એ વધારે નડે કે બાથરૂમનો નળ લીક થતો એ નડે બોલો તો આપણા બાથરૂમનો નળ લીક થાય એ નડે છે તો સુનામીની ચિંતા ના કરો આપણા ઘરમાં જે લીકેજ છે ને એને બંધ કરવાનો પ્રયત્ન કરો આ બાર જે પ્રયત્ન થઈ રહ્યા છે એ બહારના પ્રયત્નો જ આપણા ઘરમાં નાના મોટા પ્રશ્નો જ ઘર મોટું કરવાથી પ્રશ્ન સોલ્વ નથી થતા કેટલાક લોકોને એમ હોય કે પોતાનું ભવ્ય બંગલો બનાવીને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એકવાર એક ભાઈના ઘર આગળથી અમે પસાર થતા હતા અને ઘર ઉપર અલગ અલગ તકતી લગાવી હોય ને એમાં એ ભાઈના ઘર પર મેં એક લખાણ વાંચ્યું અદ્ભુત લખાણ હતું પહેલી વાર આવું વાંચ્યું શું લખ્યું હતું હાશ બે અક્ષરનો એક શબ્દ છે ને હાશ એટલે મેં ભાઈ ને પૂછ્યું તો માતા મહાદેવનું નામ હોય જે ભગવાનને તમે માનો અથવા તમારી પત્નીનું નામ તમારું નામ દીકરા દીકરીનું નામ ઘર પર હાસ હાસ લખાય તો ક્યારે બોલાય જ્યારે પારાયણ પૂરી થાય ત્યારે કેટલાક બોલશે હાસ કે બહુ ઉજાગરા થયા માંડ ઊંઘવા મળશે આ કથા પૂરી થાય આ સ્વામીજી કે રાજકોટ જાય એટલે શાંતિ પછી હાસ થાય તો આને ઘર પર હાસ લખી એટલે મેં કીધું ઘર પર હાસ કેમ લખ્યું મન કે સ્વામી આગા પાછા ઓછી ના કરે અંતર મોઢ મોડ ઘર પૂરું થયું એટલે હાસ લખી બધું પૂરું થયા પછી હાસ થઈ મન કે ના ના બીજા લફરા ચાલુ થયા છે કે મોટું ઘર બનાવવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય લગ્ન ભવ્ય રીતે કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કેટલાક લોકો ભવ્યતાથી લગ્ન કરે જ પહેલું તો લગ્નની સિસ્ટમ અલગ લોકોએ બદલી નાખી પહેલા એરેન્જ મેરેજના જમાના હતા હવે શેના જમાના છે લવ મેરેજના જમાના લોકોએ યુવક યુવતીએ વિચાર્યું કે રહેવાનું અમારે અને મા બાપ નક્કી કરે ઇટ્સ અવર ચોઈસ અમારી ચોઈસ હોવી જોઈએ રહેવાનું અમારે છે અને મા બાપ જૂના જમાનાને એમને જોતાં શું આવડે અમે જાતે નક્કી કરીએ અમે હરીએ ફરીએ એસએમએસ કરીએ મેઇલ કરીએ અને પછી અમારી ફ્રિકવન્સી સેટ થાય તો લગ્ન કરીએ લવ મેરેજના જમાના આવ્યા અને પહેલાં એરેન્જ મેરેજ હતા લવ મેરેજમાં કેટલી વાર ફર્યા હોય તોય પ્રોબ્લેમ થાય જ અને આમાં કેટલાક આ ખુરશીવાળા લગભગ એરેન્જ મેરેજવાળા લાગે છે આ મોટી ઉંમર જેટલા કે બેઠા છે ને ધોળા લુગડા બોલો જોવાય નહીં ગયા હોય લગ્નના દિવસે ખબર પડી હશે કે આ દેવી સાથે આખી જિંદગી વિતાવવાની છે તો એ હેમખેમ પાર પડી ગયા અને ઘણા ત્રણ વાર ફિલ્મ જોઈ હોય ને તો છૂટાછેડા થાય છે આ લવ આ વાસ્તવિકતા જ અત્યારે જેટલી એરેન્જ મેરેજમાં નિષ્ફળતા મળતી હતી એના કરતાં વધારે લવ મેરેજમાં નિષ્ફળતા મળે છે આ તમારે સર્વે કરી લેવાની છૂટ છે આ વાસ્તવિકતા જ હું કોઈ લગ્ન પ્રથાનું ખંડન નથી કરતો પણ કેવળ એક પ્રથા ઉપાડી દેવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા ભવ્યતાથી લગ્ન કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય વરઘોડો કાઢે છે હવે તો પાછો નવો ટ્રેન્ડ ચાલુ થયો અમારા રાજકોટમાં એક ભાઈ હાથી પર નીકળ્યા બોલો હાથી પર બોલો વર રાજો નીકળ્યો ઘોડા પર નીકળે ને વરઘોડો કહેવાય હાથીવાળા ને કેવું શું વર હાથી કહીએ તારે આ ઘોડા પરથી પડે માપનું વાગે હાથીવાળો થાવ જવાનો હવે હાથી પર નીકળે છે હેલિકોપ્ટરમાં ગોંડલના એક ભાઈએ રાજકોટ લગ્ન કર્યા ગોંડલનો વર રાજોન રાજકોટની રાણી તે ત્યાંથી હેલિકોપ્ટર લઈને આવ્યો ભાડે અઢી લાખનું ભાડું આપ્યું હેલિકોપ્ટરમાં આવ્યા કેવા થાય ને કે હેલિકોપ્ટરમાં જાન લઈને ગયા હતા આવા ભવ્ય રીતે લોકો લગ્ન કરે છે તમારી હોય એવા લગ્ન થાય અમેરિકામાં એક ભાઈએ લગ્ન કર્યા કે દુનિયામાં કોઈએ ન કરે ને એવા લગ્ન કરવા ક્યાં હવામાં તે પ્રેમીન પ્રેમિકા બે વિમાનમાં ગયા અને પેરાસૂટ પહેરીને નીચે પડવાનું નક્કી કર્યું ભેગો એક બામણને લીધો વિધિ કરવા જ ખરો ને તેને હેઠો નાખ્યો સારું થી તૈણે છત્રી ખુલી ગઈ નહી તો બામણ સીધો ઉતરી જાત નીચે જઈને વિધિ કરે તેની લોકો અને ત્રણે ત્રણ ની છત્રી ખુલી ગઈ વિધિ કરી હવાની અંદર એકબીજાની આંગળી પર વીટી પહેરાઈ અને બીજા દિવસે છાપામાં આવ્યું કે દુનિયામાં કોઈએ લગ્ન ન કરે એવા લગ્ન કર્યા ક્યાં હવામાં લગ્ન કર્યા હવે ખબર નથી સ્વભાવ સેટ નહીં થાય બધી હવા નીકળી જવાની છે બોમ્બે માં ચોપાટીમાં દરિયામાં પાણીમાં લગ્ન કર્યા બોલો પાંત્રીસ ફૂટ ઊંડે દરિયામાં ગયા સ્વિમિંગ કોશ્યુમ પહેરીને બે જણા સ્ત્રી પુરુષ અને પાણીમાં લગ્ન કર્યા તમે હવામાં કરો નદીમાં કરો પર્વત પર કરો રણમાં કરો જંગલમાં કરો એવરેસ્ટ પર કરો પાકિસ્તાનમાં તમારે જ્યાં કરવા ત્યાં કરો પણ હખણા રહો અગત્યનું આ જ પણ માણસો એમ માને છે કે ભવ્યતાથી લગ્ન કરીએ કંકોત્રીઓ છપાઈએ કેવી કંકોત્રીઓ આમ ખોલે અંદરથી મ્યુઝિક વાગે આવી કંકોત્રીઓ આવે છે પહેલા આલ્બમ કેવા તો પહેલા તો આલ્બમ બ નહોતા આ પૈણી ગયા એમ ફોટોગ્રાફી વગર પૈણી ગયા છે અને પછી કેટલાક આવ્યા આમાંથી ઘણા બધા પૈણે આમાં ફોટોગ્રાફ કોડાક ને કોનિકાના રોલ આવી ગયા હતા છત્રી ફોટાનો રોલ આવે અને પહેલેથી ફોટોગ્રાફરને કહી રાખ્યું કે એક રોલમાં જ પતાવન છે ચોરીના એક બે જ પાડજે કંસાર ખવડાવ તેને એક બે લેવાના આ બધા ઘર જાન પાછી આવે એના લેવાના એક રોલમાં પતાવવાનું અને એમાંય જો હાચવી રાખવાનું નહીં તો ચાલુમાં ઢાંકણું ખુલી ગયું ધોતા પહેલાં ધોવાઈ જાય જો પાછળનું પેલું ભૂંગળું ખુલી જાય ને કેમેરાનું તો બધા જ ફોટા ધોવાઈ જાય એની સામે અત્યારે કેમેરા કેવા ડિજિટલ કેમેરા આવી ગયા પહેલાં ફોટોગ્રાફના આલ્બમ કેવા આવતા હતા એક ફોટા અંદર ભરાવાના અને પછી વરસ પછી ખોલાવાનું તો આમ અમે ચોટી ગયા હોય ખુલે નહીં હવે આલ્બમ કેવા થઈ ગયા ડીવીડીઓ બહાર પડે છે જેવી હોલીવુડની ડીવીડી બહાર પડે છે ને એવી લગ્નની ડીવીડીઓ બહાર પડે છે છતાં ગુજરાતની કેટલી કોર્ટમાં આવી સેંકડો ડીવીડી પડી છે બેમાંથી એકે પક્ષ લેવાય રાજી નથી જજ બેઠા બેઠા જોવે બોલો નથી જોવું હવે મોઢું જ નથી જોવું છૂટા પડી ગયા પછી ડીવીડીઓ થોડી જોવાય આવી કેટલી ડીવીડીઓ પડી રહે છે જાત જાતના ખર્ચા રિસેપ્શન કેવા ભવ્ય રિસેપ્શન કરે છે કેવી પાર્ટીઓ કરે છે આવા ભવ્ય લગ્ન કરવાથી સુખ શાંતિ નથી થતી મોટા બંગલા બનાવી સુખ શાંતિ ન થતી પ્રશ્નો છે નાના મોટા તમામ ને પ્રશ્ન જ અને માણસ બીજા બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરે આ પ્રોબ્લેમની વચ્ચે હિંમત હારી જાય છે દશરથ રાજા જેની વાત આપણે કરી રહ્યા છે બહુ ભારે શાસક હતા રામાયણ સંબંધિત ગ્રંથોમાં એવો ઉલ્લેખ આવે છે કે દેવો ને दानવો જ્યારે યુદ્ધ થાય ત્યારે દશરથની હેલ્પ લાઇન લેતા દશરથ નીચેથી ઉપર મદદ કરવા જતા કેવો બહોશ શક્તિશાળી રાજવી હશે એ દશરથને પોતાના ઘરમાં પ્રશ્ન થયો અને સાત જ દિવસમાં દશરથ રાજા મૃત્યુ પામી ગયા છે ઘરનો ના કરી શક્યા અબ્રાહમ લિંકન લિંકન અમેરિકાના પ્રસિદ્ધ રાષ્ટ્રપ્રમુખ થઈ ગયા જેને અનેકવિધ નિષ્ફળતાની વચ્ચે પણ રાજવીપદ પ્રાપ્ત કર્યું એ અબ્રાહમ લિંકનની આત્મકથા કે જીવન વાંચજો અબ્રાહમ લિંકને પોતાના જીવનમાં એકવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો કેમ કારણ કે એના પત્ની બહુ વિચિત્ર હતા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો આખી દુનિયા તમને નોબેલ પ્રાઇઝનું સર્ટિફિકેટ આપે ને પણ એ સર્ટિફિકેટ કામ નહીં લાગે જ્યાં સુધી તમને ઘરવાળા સર્ટિફિકેટ ન આપે દુનિયા તમને સર્ટિફિકેટ આપે કામ નહીં લાગે ઘરવાળા સર્ટિફિકેટ આપે કામ લાગે લોકપ્રિય થવું સહેલું છે પત્ની પ્રિય થવું અઘરું છે લોકપ્રિય નેતા થઈ જવાય પણ પત્ની પ્રિય પતિ ના પણ હોય ઘરની અંદર પ્રશ્નો આ છે અને દરેકના ઘરમાં જ દરેક જગ્યાએ આ પ્રશ્ન છે કેટલાક લોકો એમ માને કે આપણે કોઈ પ્રશ્ન નથી અથવા બાજુવાળા બહુ સુખી લાગે છે એવું ના માનતા એક વાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા પોલીસને કે સાહેબ હું બહુ દુઃખી છું કે શું તકલીફ છે એ કે ઘરવાળી બહુ બોલે છે એ કે તો લગભગ બધાને બોલે એ કે પણ મારે તો વધારે પડતું બોલે છે ગાળો ભાંડે છે એ કે સહન કરવાની એ કે પણ મારે છે આખી દુનિયામાં સૌથી વધારે દુઃખી હું છું પોલીસ કે ભાઈ બારોબાર આવું સ્ટેટમેન્ટ ન આપો સૌથી વધારે દુઃખી તો અમે છીએ કે સાહેબ તમે દુખી કેમ દોસ્ત તું ફરિયાદ તો કરી શકે છે બિચારા બાર કહીએ ના હે કે આટલી જુલમશાહી ઘરમાં ચાલતી હોય છે બાર થી આપણને સારું લાગે અમારા રાજકોટમાં રેસકોર્સ છે ને ત્યાં બાર બધા બેઠા હોય વડોદરામાં બાગ ને સુરસાગર ને અમદાવાદમાં કાંકરિયા લખોટા તળાવ ને જામનગર માં પેલું ભુજમાં હમીરસર તરાવ સાંજે પસાર થાવ તો સ્ત્રી પુરુષો બધા બેઠા જ હોય બાર થી તમે જો એટલે કેમ લાગો ઓકે કેટલા સુખી છે પતિ પત્ની બેઠેલા જુઓ એટલે એમ લાગે ઓહો કે બહુ સુખી જાતો બે જણા બેઠેલા જો અંતર તાર બધાને સુખી ન માનવા આ ત્રણ પ્રકારના હોય છે કયા ત્રણ પ્રકાર પહેલો સુખી સુખી બીજા સુખી દુઃખી અને ત્રીજા દુખી દુઃખી આ જેટલા બે જણાને તમે જોવો ને એ ત્રણ પ્રકારના સમજવા આ સુખી સુખી કોણ જેને તાજી તાજી હગઈ થઈ હોય ને અને તાજા તાજા લગ્ન થયા હોય એ લગભગ સુખી સુખી જ હોય અને એવી પારાપારની વાતો કરતા હોય તમારા માટે શું ના થાય કે બોલો તમે કહો તો આમ કરીએ આકાશના તારા તોડી લઈએ અને પછી કે મંગળ પર ફ્લેટ બુક કરીએ તમે કહો તો મંગળ પર આપણે ફ્લેટ બુક કરી દઈએ બસો પાંચસો વારનો બંગલો બુક બેસ બેસ છાનો માનો હોય ગેસનો બાટલો ટાઈમે લાવે તો એ ઘણું છે ખબર પડશે સિલિન્ડર આવવાની ના પાડી દીધી છે હવે કેટલા મોંઘા સિલિન્ડર થઈ ગયા છે એટલે લગ્ન પહેલાં શરૂઆતમાં બધી આવી જ વાતો હોય એમાં ક્યાં દુખાયું જ છે અનલગ્ન થઈ જાય અને શાંતિથી પછી સંતાનના જન્મ થાય અને બે પાંચ દીકરા હોય ને એને એડમિશનની માથાકૂટ સેમિસ્ટરના વીસ હજાર રૂપિયા એવા ચાર સેમિસ્ટર પૂરા કરવાના અને બહાર નીકળ્યા પછી એ કોલેજમાં એડમિશનની માથાકૂટ અને આ બધી તકલીફો અને પચીસ તારીખ આવે ત્યાં તો લગભગ પગાર પૂરો થઈ ગયો એટલે પાછલા પાંચ દિવસ તો માંડ કાઢવાના આ બધી તકલીફની વચ્ચે થોડાક દિવસ સુખ ને થોડાક દિવસ દુઃખ આ બધા સુખી દુઃખી અને જે મોટી ઉંમરવાળા બેઠા હોય ને ડોહો ડોહી બે પાંચ રૂપિયાની સિંગ લઈને હામ હામ એકબીજાના મોઢામાં નાખ્યા કરતાય દુખી દુખી કારણ કે ઘરmatched છોકરાન છોકરાની બહુ લઈ આપતા ના હોય એટલે જાતે બેઠા બેઠા ખાઈને ખવડાયા કરે એટલે બાર થી જેટલા દેખાય બધા સુખી નથી હોતા બરાબર છે દરેકના જીવનમાં નાના મોટા કઈક ને કઈક પ્રશ્ન છે આપણને કોઈક ના રેબન ગ્લાસ દેખાય છે પણ ગ્લાસની અંદર રહેલી આંખ અને આંખમાં પડેલું કણું આપણને ક્યાં દેખાય છે બારથી આપણને પતિ પત્ની જતા હોય એ દેખાય છે પણ અંદર અંદર કેટલા ઝઘડે છે ને બતાવવા માટે ભેગા નીકળ્યા છે એ આપણને ક્યાં ખબર પડે છે અંદર પ્રશ્ન છે એટલે દુઃખી થઈ જવું આત્મહત્યા કરી લેવી છૂટાછેડા લઈ લેવા એ રામાયણ નથી શીખવાડતું પ્રશ્ન છે તો સોલ્વ કરો અને માણસ શક્તિશાળી છે માણસ બધું કરી શકે તો કુટુંબના પ્રશ્ન સોલ્વ ના કરી શકે શું માણસની બુદ્ધિ જ કેવા પ્લેન શોધ્યા એક સામાન્ય કપડું આ મારું ગાતર્યું છે હું અહીંયાથી છોડી દઉં તો નીચે પડી જાય કેમ ભાઈ બાળમંડળ આ કપડું ઉપરથી છોડી દઈએ નીચે કેમ પડી જાય છે ગુરુત્વાકર્ષણ આ કપડામાં ગ્રામમાં વજન છે કિલોગ્રામમાં નહીં ગ્રામમાં આટલા ગ્રામનું કપડું ઉપર હું નથી રાખી શકતો અને આઠસો આઠસો માણસોને લઈને જમ્બો પ્લેન ઉડે આ કોણે કરી બતાવ્યું માણસે કરી બતાવ્યું માણસ ધારે કરે જ સખત બુદ્ધિશાળી માણસ છે પ્લેન દૂરના અંતરના પ્લેન મોકલવાના હોય ત્યારે પ્લેનમાં રિફિલ કરવું હોય ફ્યુલ ભરાવવું હોય આકાશમાં હવે એવા પ્લેન ડિઝાઇન થયા છે કે એક મોટું પ્લેન જતું હોય અને ચાલુમાં ઉપર તો પેટ્રોલ પંપ આવે નહીં એટલે નીચેથી એક પ્લેન મોકલવાનું ટાંકી ફૂલ કરીને અને પેલું પ્લેન હવામાં જ ઉડતું હોય ત્યાં જ બીજું પ્લેન બાજુમાં આવી જાય આ પ્લેનમાંથી એક પાઇપ નીકળે પેલા પ્લેનના નાળચા ઉપર ફિટ થઈ જાય અને ચાલુ પ્લેન ચાલુ ગતિ હોય અને આ પ્લેનમાંની ટાંકીમાંથી આ પ્લેનમાં ફ્યુલ ટ્રાન્સફર થઈ જાય કોઈએ નીચે ઉતરવાનું એની સેટ કરવા માટે અને આપણે અહીંયા અમરેલીમાં પેટ્રોલ પંપ પર ઊભી રાખી હોય ને તો બે ત્રણ વાર રિવર્સ મારીએ તો માંડ નાળચું સેટ થાય અને ઘણી તો નાળચું આ બાજુ હોય ને આ બાજુ ઊભી રાખી દીધી હોય પેલો કે આમ ફરીને લાવો એની વચ્ચે આ લોકો આકાશમાં સેટ કરીને બતાવે છે બુદ્ધિ શક્તિ ગજબની શક્તિ જ માણસે બધા પ્રોબ્લેમ સોલ્વ કર્યા તો ઘરના પ્રોબ્લેમ ના સોલ્વ કરી શકીએ પેલા વંદા આવે છે ખબર છે ઘરમાં વંદા આવતા હોય બાથરૂમમાંથી મોઢા બહાર કાઢે રસોડામાં ચોકડી નીકળે અને એની મૂછોમાં રિમોટ કંટ્રોલ હોય છે આપણને હલાવવાનું એની મૂછા હલાવે ને છોકરાની મમ્મી બે હલે એટલે વંદા મારવાની દવા શોધાઈ એક પેલી લક્ષ